ને એવા ડરાવવા વાળા લોકો હોય છે, ઓલાને આગળ વધવા ન દે. પછી બારગામ જશું તો શું થશે, આમ કરીશું તો શું થશે. આજે અપરસ ને આ ને મેળ ને એ બધાના એવું એક વાતાવરણ ઉભું કરી દીધું છે. ઘણા લોકો આજે પુષ્ટિ પરંપરામાં સંપ્રદાયમાં આવતા પણ ડરતા હોય છે કે આમાં તો બહુ આમ છે ને તેમ છે ને છૂવાછૂત નો માર્ગ ને એવી એવી વાત કરતા હોય. હા, ભાવો ભાવ નયા સિદ્ધ. શ્રી આચાર્ય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આપણા હૃદયમાં રહેલો જે ભાવ છે વૈષ્ણવો, એ ભગવદીઓની ભાવનાથી, એ ભાવનાથી એ સિદ્ધ થશે, ઠાકોરજીના અનુરૂપ બનશે. એટલે નિત્ય સત્સંગ કરો. આજે તો એટલું સહજ થઈ ગયું છે સત્સંગ, ટેકનોલોજીના માધ્યમથી એટલા બધા ગ્રંથો પણ ઉપલબ્ધ છે, સત્સંગ પણ બધું ડિજિટલ થઈ ગયું છે એમ કહી શકીએ. તોય લોકો દૂર ભાગે છે. પહેલાના સમયમાં તો ગામમાં સત્સંગ ન હતું તો બીજા ગામમાં સત્સંગ કરવા જતા, એવી સત્સંગની ઈચ્છા લાલસા. વાર્તાજીમાં આવે છે કે એક વૈષ્ણવ રોજ બીજા ગામમાં સત્સંગ કરવા જાય, કોઈ ગામમાં સત્સંગી ન મળે એટલે, અને બીજા ગામમાં સત્સંગ કરવા જાય ને એક દિવસ એકાદશીનો દિવસ અને કોઈ બ્રહ્મ રાક્ષસ વચ્ચે મળી ગયો કે તને હું આગળ નહીં જવા દઉં, એને મારવા માટે તૈયાર થયો. ઓલો વૈષ્ણવ કહેવા લાગ્યો, આજે એકાદશીનો દિવસ છે, દૂર દૂરથી બધા વૈષ્ણવ આવ્યા હશે, આજે કીર્તન થશે, સત્સંગ થશે, મને લાભ લેવા દો, હું વચન આપું છું કે પાછો તમારી સામે આવીશ, પછી તમારે જે કરવું એ કરો. હવે ઓલા ગયા ત્યાં, સત્સંગ કર્યો, આનંદ કર્યો અને વચન આપ્યું હતું, એટલે પાછા એ જંગલમાં જ્યાં બ્રહ્મ રાક્ષસ હતો ત્યાં આવ્યા. અને હવે બ્રહ્મ રાક્ષસે કહ્યું કે તમે જે સત્સંગ કરીને આવ્યા છો એ સત્સંગનો ફળ મને આપો તો મારો ઉદ્ધાર થાય. ઓલા વૈષ્ણવ વિચારવા લાગ્યા કે સત્સંગ તો અલૌકિક રસ છે, એ અલૌકિક રસ આવા બ્રહ્મ રાક્ષસને કઈ રીતે આપું. બ્રહ્મ રાક્ષસ કહેવા લાગ્યો, તમે જે સત્સંગ કર્યું, કીર્તન ગાન કર્યું, એ એક કીર્તનનું મને ફળ આપી દો તો મારો ઉદ્ધાર થાય. પણ મનમાં સંકોચ કર્યો કે સત્સંગમાં જઈને કીર્તનમાં જઈને મેં તમે તે તાલીની સેવા કરી છે, એ એક તાલીની સેવાનું ફળ મને આપી દો તો મારો ઉદ્ધાર થઈ જાય. પણ ઓલાએ મનમાં સંકોચ કર્યો, ત્યાં જ ભગવદ્ પ્રેરણા થઈ કે વૈષ્ણવ આવા કઠોર ન હોય. અને એ સત્સંગમાં જે જ્ઞાતા, સત્સંગમાં કીર્તનોમાં જે એણે એક તાલી વગાડી, એક તાલીનો ફળ એ બ્રહ્મ રાક્ષસને આપ્યો ને એનો ઉદ્ધાર થઈ ગયો. સોચો વૈષ્ણવો, સત્સંગ કીર્તનોમાં આપણે જે તાલીની જે સેવા કરતા હોઈએ છીએ, એ એક તાલીના ફળ સ્વરૂપ ઓલા બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર થઈ ગયો. એટલે સત્સંગની મહિમા તો અગાધ છે. નિત્ય સત્સંગ દરેક વૈષ્ણવો પોતાના ઘરમાં પોતાના સમય અનુસાર સત્સંગનો આગ્રહ, 252 વૈષ્ણવો, 84 વૈષ્ણવોની વાર્તાજીનું નિત્ય સેવનનો આગ્રહ રાખજો વૈષ્ણવો. અહીંયા ધ્રુવજી એ જ કહે છે કે પ્રભુ, કે આપના ભક્તોની વાણી એ મારા કાનમાં પડતી રહે, મને સત્સંગ મળે. આ સુંદર આ ચરિત્ર આપણને સમજાવે છે કે પ્રભુ પાસે શું માંગવું, અને એમની જે નિષ્કામ ભક્તિ સ્વરૂપ ગુરુની કૃપાથી ભગવદ રસ, ભગવદ કૃપાનો અનુભવ ધ્રુવજીએ એ અનુભવ એનો કર્યો, જે અલૌકિક રસ છે એનો અનુભવ ધ્રુવજીએ કર્યો. આંબો ધ્રુવ પ્રહલાદે અનુ તેના સેવ નારા
ब्रज नार सखीर आंबोरो पियो बिना से आंबो अखंड भुवन माथि उतर्यो आंबो अखंड भुवन माथि उतर्यो ब्रज બિપિન ભાઈ કે જે આંબો રોજ આવો જોઈએ અને મંજુલાબેન પણ બેઠા છે એ અમારા રસિયા આંબાના દ્વાદશ સ્કંધ
કઈ રીતે અનુભવ્યો? દ્રઢતા, વિશ્વાસ, સત્સંગ, એનાથી આ પરમ રસનો એનો અનુભવ
ધ્રુવજી પ્રહલાદજી આદિ પરમ ભક્તોએ પ્રાપ્ત કર્યો. સત્સંગની ઈચ્છા ધ્રુવજીએ પ્રગટ કરી, પણ ભગવાનની એવી ઈચ્છા હતી કે આ જે પરમ ભક્ત છે અને એ ભક્ત રાજા બને, કે જેનાથી સમાજનું કલ્યાણ થાય. એટલે એમને વેદાહં તે વ્યવસિતમ રદિ રાજન્ય બાલક તત્પ્રયચ્છામિ ભદ્રમ તે દુરાપમપિ સુવ્રત. કારણ કે પૂર્વ અવતારમાં આ ધ્રુવજી જે ઋષિ હતા અને કોઈ એક રાજકુમારના દર્શન કરીને એમને પણ રાજકુમારનું સુખ ભોગવવાની ઈચ્છા થઈ, અને ત્યારે એમને એ ઈચ્છા પ્રગટ કરી હતી તો ભગવાન એમના પૂર્વ જન્મનું સ્મરણ કરાવીને તત્પ્રયચ્છામિ ભદ્રમ તે ભગવાને આશીર્વાદ આપ્યા કે ઘણા વર્ષો સુધી તમે તું રાજ્ય શાસનનું ભોગવી શાસન કરીશ અને અંતમાં તને લેવા માટે એક મારું દિવ્ય વિમાન આવશે અને સપ્તઋષિ જેની પરિક્રમા કરે છે એવું દિવ્ય સ્થાન શ્રી ધ્રુવજી માટે ભગવાને ધ્રુવલોકની સ્થાપના કરી. જ્યાં ભગવાને રાજકુમારને આશીર્વાદ આપ્યા, પણ ધ્રુવજી મનમાં વિચારવા લાગ્યા કે આ હું જે ક્યાંક સકામ ભાવ સાથે આવ્યો હતો કે પિતાના ખોળામાં બેસવું છે, સિંહાસન પર બેસવું છે, અને એના લીધે પ્રભુના દર્શન થયા તો પણ હું એમનાથી દૂર થઈ ગયો, આમાં ક્યાંક મારી જ ભૂલ છે, પોતાનો દોષ વિચારવા લાગ્યા અને ભગવદ્ ઈચ્છા માનીને પાછા ઘરે ગયા. ખૂબ એમનું આગતા સ્વાગતા થયું. આગળ ધ્રુવજીના વિવાહ ભ્રમી સાથે થયા. કલ્પવત્સર નામના બે પુત્ર થયા. ધ્રુવની બીજી પત્ની વાયુપુત્રી ઈલા, એનાથી ઉત્કલ નામનો પુત્ર અને કન્યારત્નનો જન્મ થયો. અને પછી ધ્રુવજી ઘણા વર્ષો સુધી રાજ્ય શાસન ભોગવીને 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું, પ્રજાનું કલ્યાણ કર્યું, ને પછી એક બધું ત્યાગ કરીને એમના પુત્ર વત્સરને રાજા બનાવીને ને પછી ગંગાજીના તટ પર ગયા, ધ્યાન સાધના કરવા લાગ્યા. પણ ગંગાજીનો પ્રવાહ એટલો તેજ, એટલો ત્યાં શોર હતો કે વિચાર્યું કે એકાંતમાં બીજા કોઈ સ્થાન પર જઈને હું આ સાધના કરું. ત્યાં જ ગંગાજી પ્રગટ થઈને કહ્યું કે હવે આ જે મારી તરંગો છે એનાથી આપને વ્યવધાન નહીં થાય, આપ આ તટ છોડીને ન જાઓ. અને ધ્રુવઘાટ હરદ્વાર ઋષિકેશ પાસે આપણે જોઈએ ગંગાજીનો પ્રવાહ ખૂબ જ નિર્મલ છે. અને એવા એ ધ્રુવજી ઘણા વર્ષો સુધી તપ કરીને દિવ્ય વિમાન આવ્યું. જ્યાં વિમાનમાં બિરાજવા જઈ રહ્યા છે ત્યાં મૃત્યુદેવ આવ્યા. મૃત્યુએ કહ્યું કે આપ મારા મસ્તક ઉપર પગ રાખીને પછી આ વિમાનમાં બિરાજો. તો મૃત્યુ ઉપર પગ રાખીને વિમાનમાં જ્યાં બેઠા ત્યારે પાર્ષદોને કહેવા લાગ્યા, અરે આ જે દિવ્ય ગતિ મારી થઈ રહી છે એનું કારણ તો મારી માતા છે, એની કૃપાના લીધે આપ મને લેવા આવ્યા છો, મારી માતા ક્યાં છે? ત્યારે પાર્ષદોએ કહ્યું કે આપની માતા પણ આગળના વિમાનમાં બિરાજેલા જ છે, આપ નિશ્ચિંત રહો. અને જે કોઈને ન મળે એવું અર્થ, એવું દિવ્ય સ્થાન ધ્રુવજીને મળ્યું. બોલીએ શ્રી ધ્રુવજી મહારાજ કી જય. ધ્રુવજીના જ વંશમાં અંગ એમના વેન, અંગ સદાચારી હતા, વેન દુરાચારી. એના દુરાચરણના લીધે, ઋષિઓના શ્રાપના લીધે એમને મૃત્યુ થઈ. પ્રજા રાજા વગરની થઈ ત્યારે એ વેનના શરીરના મંથન કરવામાં આવ્યું, એમાંથી કાલ પુરુષ પ્રગટ થયો, અને પછી વેદોક્ત મંત્રો દ્વારા વેનના બાહુનું મર્દન કર્યું, જેનાથી પૃથુ મહારાજ પ્રગટ થયા. આગળ કામ પ્રકરણમાં પૃથુજીનું ચરિત્ર આવે છે. પૃથુ મહારાજે પોતાના અલૌકિક પુરુષાર્થ દ્વારા પ્રજાનું કલ્યાણ કર્યું, પૃથ્વી ઉપર શાસન કરીને જે જે પણ જીવોને જે ઔષધિ પદાર્થો જોતા હતા, તો પૃથ્વી ત્યારે ગાય રૂપમાં હતી,
તો એની વાછડાની કલ્પના કરીને જેને જે વસ્તુ જોતી હતી એ વસ્તુ બધાને લાવી આપી, પ્રજાના હિતમાં પરોપકારની ભાવનાથી કામ પુરુષાર્થમાં કામ પ્રકરણમાં આ પૃથ્વીજીનું ચરિત્ર આવ્યું. પૃથુ પછી ઘણા વર્ષો સુધી જ્યારે પ્રજાની સેવા કરીને પછી સો અશ્વમેઘ યજ્ઞ સંકલ્પ લીધો, એક એક યજ્ઞ પૂર્ણ થયા. હવે જ્યાં છેલ્લો યજ્ઞ થવાનો હતો ત્યાં ઇન્દ્રએ વ્યવિધાન નાખ્યો અને ઇન્દ્રને દંડ આપવા માટે તત્પર થયા. પછી સનત કુમારો એમને આવીને સમજાવ્યા, સત્સંગ મળ્યો, ઇન્દ્રને પણ ક્ષમા આપી અને યજ્ઞમાંથી જે નારાયણ ભગવાન પ્રગટ થયા હતા એમની પાસેથી 10,000 કાન માંગ્યા કે હું મારી કર્ણેન્દ્રિયથી નિરંતર આપની કથાનું શ્રવણ કરતો રહું. જ્યારે સંન્યાસ લેવા જઈ રહ્યા છે એની પહેલા ખૂબ સુંદર પ્રજાજનોને ઉપદેશ પૃથુ મહારાજ આપે છે. પોતાના અંતિમ સમયમાં પૃથુ મહારાજ પ્રજાજનોને માટે મંગલ ભાવ પ્રગટ કહે છે કે હું એમ નથી ઈચ્છા રાખતો કે આપ ધનવાન બનો, હું એવી આપના માટે ભાવના પ્રગટ કરું છું કે આપ ગુણવાન બનો, સત્ય કરુણા દયા નિષ્ઠા એવા ગુણોથી આપ સંપન્ન થાઓ પ્રજાજનો, એવી પ્રયાસ આપ કરો, એવી મંગલ કામના હું આપ બધા માટે રાખું છું. ગાયમ શીલ ધનમ, આપ ચરિત્રવાન બનો, એક વાત ધ્યાન મેં રખે વૈષ્ણવો, તીન જનો કે લીએ હમેશા હમારે અંદર કૃતજ્ઞ ભાવ હોના ચાહિયે, કૃતજ્ઞતા કા ભાવ.